નમસ્કાર. સુધારા કવિ શ્રી નર્મદની નગરી સુરતના પ્રબુદ્ધ નગરજનોને, ભક્ત કવિ શ્રી નરસિંહ નગરની દીકરી રાધા મહેતાના પ્રણામ. સૂરજને લાગ્યું કે લાભ કરી ડોક્યું નાનેરી ધરતીને જો, અને ધરતીએ જાણ્યું કે આવડા મોટા સૂરજની સંગાથે રમવાનું શુદ્ધને ખો. પણ પવનની ઓથે સવારી કરતું એક ઝાકળશું બિંદુ એમ બોલે કે નાના ને મોટાનો ભેદ બધો ખોટો, કહી નજરોની રમતોને ખોલે. આજે કંઈક આવી જ વાત કરવી છે. નજર, માનવીનો દ્રષ્ટિકોણ, ઈશ્વરે ઘડેલી આ ગોળ દુનિયા, અને દરેક વ્યક્તિ માણવા ઈચ્છે છે આ ગોળ દુનિયાનો ખૂણે ખૂણો. તો આ ગોળ દુનિયાના ખૂણે ખૂણાને જાણવા, માણવા, એના સૌંદર્યને અંતરમાં ઉતારવા માટે ઈશ્વરે આપણને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિકોણ. તો આજે વાત કરવી છે કે આ દ્રષ્ટિકોણ જીવનમાં કયા પ્રકારનો હોઈ શકે, કેવા દ્રષ્ટિકોણના કેવા ફાયદા હોઈ શકે. સમયની સાથે, ઉંમરની સાથે, લિંગ, જાતિ, આજુબાજુનું પર્યાવરણ, સમાજ, આ બધાની સાથે બદલતો જતો એક સમન્વય, એ છે દ્રષ્ટિકોણ. એક બહુ સરસ ઉદાહરણ આપું કે દ્રષ્ટિકોણ કેટલા ભિન્ન પ્રકારના હોઈ શકે. મારી એક ખાસ ફ્રેન્ડ છે આયુષી, એની ઉંમર છે 2 વર્ષ. હવે એકવાર એ નોટ અને પેન લઈને કંઈક લીટોડિયા કરતી હતી, હું બાજુમાં બેઠી હતી. અચાનક એના મનમાં કંઈક ધૂન ચડી એટલે પેન બાજુ પર ફેંકી અને સીધે સીધી નોટ ઉપરથી ચાલીને નીકળી. એટલે જરા પુસ્તક પ્રેમી રાધા એટલે બૂમ પડાઈ ગઈ કે આયુષી, હવે તો નોટ ઉપરથી ચાલવાનું. હવે આ વાક્યનો સીધો મતલબ આપણે બધા શું કરીએ, સરસ્વતી માતા છે, સન્માન આપવાનું અને બાળકને પહેલેથી આ સંસ્કારો આપવાના. પણ આયુષી ત્યાં ને ત્યાં બેસી ગઈ, પોતાના બંને પગ વારાફરતી ઊંચા કરીને ચેક કર્યા અને પછી મારી સામે જોઈને બિંદાસ જવાબ આપ્યો, રાધાદેવી કંઈ નથી થયું. હવે 2 મિનિટ માટે હું પણ ભગવાઈ ગઈ કે શું કહેવા શું માંગે છે. અને પછી મને સમજાયું કે એ પોતાના દ્રષ્ટિકોણથી વાક્યનું અર્થઘટન કંઈક એવું કરે છે કે બુક પરથી ચાલી એમાં મને કંઈ નુકસાન નથી થયું. એટલે આ છે દ્રષ્ટિકોણનો એક શ્રેષ્ઠતમ દ્રષ્ટાંત, કે એક બાળક પોતાના નજરથી જુએ છે. અને કદાચ આપણે બધા પણ એની ઉંમરે આવા જ અર્થઘટન કરતા હોઈશું, પરંતુ આજે આપણો દ્રષ્ટિકોણ કંઈક અલગ થઈ ચૂક્યો છે. તો આ ગોળ દુનિયાને જાણવા માટે ભગવાને આપણને બહુ સરસ દ્રષ્ટિકોણ આપેલો છે. હવે સીધો સવાલ એવો થાય કે દુનિયા ગોળ, તો પછી એના ખૂણા કેટલા, એના ખૂણે ખૂણાને કેવી રીતે જાણવો. આપણે બધા ગણિતમાં ભણી ગયા છીએ કે રેખા એ અનંત બિંદુઓનો ગણ છે. પણ જો આ દરેકે દરેક બિંદુ સીધી રેખામાં ન હોય અને પ્રત્યેક બે ની વચ્ચે એક એક અંશનો ખૂણો બનતો જાય, એક અંશનો ખૂણો, એક અંશનો ખૂણો, ફરી ફરીને બે છેડા ભેગા થાય. બહુ મજાની વાત છે કે જે દુનિયાને આપણે ગોળ ધારીએ છીએ, ખૂણા વગરની ધારીએ છીએ, એ વાસ્તવમાં અનંત ખૂણાઓનો ગણ છે. અને માટે જ જો દુનિયાને સૌથી વધારે સારી રીતે જાણવી હશે, માણવી હશે, તો એને પ્રત્યેક ખૂણાથી જોવી જરૂરી છે. અને માટે જ દ્રષ્ટિકોણ બને એટલો વ્યાપક રાખવો જરૂરી છે, તો ને તો જ આ દુનિયાને, આ જીવનને આપણે શ્રેષ્ઠ રીતે માણી શકીશું. આપણે બધા બાળપણમાં કેટલીક રમતો રમ્યા હોઈએ છીએ ને, અને હવે ધીમે ધીમે એવી ફિલોસોફી સમજાઈ આવે કે આ જીવન પણ એક રમત છે. તો આ ખૂણાઓના સંદર્ભમાં જીવન એક રમત છે જેનું નામ આપણે કદાચ આપી શકીએ ચલક ચલાણું ઓલે ગેરપાણ. દરેક વ્યક્તિ પાસે પોતાનો એક ખૂણો છે જ્યાં સલામત છે. સમય જાય એમ બીજાનો ખૂણો સારો લાગે, અને શરૂ થાય ખૂણા બદલવાની રમત, ચલક ચલાણું ઓલે ગેરપાણું, ચલક ચલાણું ઓલે ગેરપાણું. અને જ્યારે કોઈ વાર સમય એવો આવી જાય કે આપણી પાસે કોઈ સલામત, સકારાત્મક દ્રષ્ટિકોણ, સકારાત્મક ખૂણો નથી, ત્યારે પછી દાવ લેવો પડે.
અને એ દાવ કેવો ખેંચાય, ક્યારે ખેંચાય, કેટલા સુધી ખેંચાય એ પછી જિંદગીના હાથમાં છે. તો જીવનના સંદર્ભમાં આપણે જો જીવનને એક રમતની જેમ જ રમવા ઈચ્છતા હોઈએ તો હું તો કહું છું કે આ ચલક ચલાવણીની બદલે નાગોર કઈ ખોટી રમત નથી. જરા વિચારી જુઓ કે દડો ભલે ને ગમે તે ખૂણેથી છૂટતો આવે પણ આપણી પાસે એના ઘા ચૂકવી દેવાની શક્યતાઓ કેટલી બધી છે. અને એનું કારણ વ્યાપકતા, વિશાળતા. એવું નથી લાગતું કે નિશ્ચિત ખૂણાઓ છોડી અને જો જીવનની રમત રમીએ તો વધુ મિત્રો છે, વધુ આનંદ છે, વધુ વિશાળતા છે, વધુ વ્યાપકતા છે અને બાજી જીતવાની શક્યતાઓ, સંભાવનાઓ, સફળ જવાની સંભાવનાઓ પણ વધારે છે. ઘા ચૂકવીએ ઇમારત ચડતા જઈએ, ઘા ચૂકવીએ ઇમારત ચડતા જઈએ અને અંતે સફળતા મળે છે. તો આપણા જીવનના નિશ્ચિત ખૂણાઓ છે, આપણી કેટલીક રૂઢિચુસ્ત માન્યતાઓ, પૂર્વગ્રહો, નિશ્ચિત વલણો, આ બધાને છોડીને મુક્તપણે જીવનને માણીએ તો એવું નથી લાગતું કે કદાચ અનેક ગણો વધારે આનંદ મળશે. આપણા પ્રાચીન આયુર્વેદથી માંડી અને આધુનિક મનોવિજ્ઞાન દરેકે દરેક જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સંપૂર્ણપણે શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દરેકે દરેક રીતે સ્વમાં સ્થિત હોય એને સ્વસ્થ કહેવાય. અને જો આપણે સંપૂર્ણ સ્વસ્થ રહેવા માંગતા હોઈએ ને તો પણ સકારાત્મક, વ્યાપક અને વિશાળ દ્રષ્ટિકોણ એ અત્યંત આવશ્યક છે. ઈશ્વરે મનુષ્યને ત્રણ અદ્ભુત ભેટ આપી છે, વિચાર શક્તિ, ભાષા શક્તિ અને સર્જન શક્તિ. સૌથી પહેલી અને સૌથી સુંદર ભેટ એ વિચાર શક્તિ છે. પૂજ્ય ગાંધી બાપુ અને એવા અનેક અનેક મહાનુભાવો કહી ગયા કે વ્યક્તિના વિચારો એનું ઘડતર કરે છે, એના જીવનનું ઘડતર કરે છે. આ માત્ર એમણે આપેલો ઉપદેશ કે એમનો પોતાનો દ્રષ્ટિકોણ નથી, એમના સફળ જીવનનો અનુભવ છે, એક નિચોડ છે જે આપણને સીધો જ મળેલો છે. જો આપણા વિચારો જેટલા વધારે સકારાત્મક હશે, વ્યાપક હશે, જીવનમાં આપણે એટલા વધુ ક્ષેત્રોમાં આગળ વધી શકીશું, એટલી અનેક અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીશું, સફળતા મેળવી શકીશું. પરંતુ આ વિચારોનો આધાર દ્રષ્ટિકોણ છે. માનવી જે પ્રકારનો દ્રષ્ટિકોણ ધરાવે એ પ્રકારના વિચારો એનું માનસ ઉત્પન્ન કરે છે. આપણે બધા જાણીએ છીએ કે જેવા વિચાર કરશો તેવા તમે થવાના, દિલના વિચાર નક્કી જીવન બની જવાના, કેવા વિચાર ચાલે ઉજ્જવળ મલિન કહી દો, સેવો વિચાર સંસ્કૃત, સંસ્કૃત તમે થવાના, પ્રેમ કહે વિચારો પ્રારબ્ધના છે બીજક, સેવો વિચાર અદ્ભુત, અદ્ભુત તમે થવાના. કોઈ પણ વ્યક્તિ જન્મે છે ત્યારે બહુ સામાન્ય મનુષ્ય હોય છે. એની વિચારવાની શૈલી, એનો દ્રષ્ટિકોણ એને મહાન બનાવે છે. પરંતપને જ્યારે હાથમાં ધનુષ આપવામાં આવે ત્યારે એને માત્ર ને માત્ર પક્ષીની આંખ દેખાય, એક ચોક્કસ લક્ષ્ય. એના વિચારો એક કેન્દ્રમાં સ્થિર થયેલા છે. એ દ્રષ્ટિકોણનું કદાચ સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. બિફોર ક્રાઇસ્ટ આત્મજ્ઞાન, તત્વજ્ઞાન કે પછી વિશ્વવિજેતા થવાના વિચારોએ સોક્રેટિસ, એરિસ્ટોટલ કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટને જન્મ આપ્યો હશે. વૃક્ષ નીચે બેઠા હોઈએ અને ઉપરથી ફળ પડે, સામાન્ય વાત છે, કોઈ પણ આરોગી જાય. પણ જે વ્યક્તિનો દ્રષ્ટિકોણ કંઈક ભિન્ન હોય, જેના મગજમાં વિચારો કંઈક ભિન્ન રીતે ઉત્પન્ન થતા હોય એ વ્યક્તિ ન્યૂટન કહેવાય. જેનો જીવ રંગભૂમિમાં ખૂંચી ગયો હોય, જીવનના દરેક તબક્કે રંગભૂમિનો કોઈ ને કોઈ ભાગ એને દેખાઈ આવે તો એ માનવી શેક્સપિયર કહેવાય. દુનિયા કેવી હશે, કેવા પ્રકારની જમીનો હશે, ક્યાં હશે, દુનિયાને આવી અચરજ ભરી નજરે જોવાનો નજરિયો જેનામાં હોય એ વ્યક્તિ ક્રિસ્ટોફર કોલંબસ કહેવાય. આવા અનેક અનેક દ્રષ્ટાંતો છે. અબ્રાહમ લિંકન, ગાંધીજી, એરિસ્ટોટલ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, રૂથ હેન્ડલર જેવા અનેક અનેક દ્રષ્ટાંતો, સિગમંડ ફ્રોઇડ, આ બધા એવા નામ છે જે પોતાના દ્રષ્ટિકોણને લીધે ન માત્ર વ્યક્તિમાંથી વ્યક્તિ વિશેષ કે વ્યક્તિત્વ બન્યા,
પરંતુ એ દરેકે દરેક પોતાના ક્ષેત્રમાં પ્રણેતા બન્યા, આદ્ય બન્યા. એમણે એક નવો ચીલો ચાત્ર્યો અને આજે સમગ્ર દુનિયા એમની પાછળ છે, માત્ર ને માત્ર એમના આગવા દ્રષ્ટિકોણને કારણે. વ્યક્તિની સફળતાનો બહુ મોટો આધાર દ્રષ્ટિકોણ પર રહેલો છે. ક્યારેક કોઈ વ્યક્તિના દ્રષ્ટિકોણ એવા હોય, નજરિયા એવા હોય, જેને સમાજ સ્વીકાર ન કરી શકે. ઓશો રજનીશજીની વિચારધારા આજે પણ સમાજના ઘણા ભાગોમાં સ્વીકૃત નથી. તો સામે વોલ્ટ ડિઝની જ્યારે એક ઉંદર સાથે આત્મીયતા થઈ જતા, એને વાચાળ અને મસ્તીખોર ધારી અને એને પડદા પર જીવંત કરે, ત્યારે શરૂઆતમાં લોકો એમ કહે કે પ્રાણીઓને વાચા આપવી શક્ય નથી. અને આજે એ જ કેરેક્ટર્સ મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ડેઇઝી ડક, ગુફી, પ્લુટોના નામે દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યા છે. એક સામાન્ય ચીલો ચાલ્યો આવે કે ઢીંગલી હંમેશા બાળ સ્વરૂપની જ હોય, એમાં અચાનક કોઈ સ્ત્રીને વિચાર આવે કે ઢીંગલી હંમેશા બાળ સ્વરૂપ શા માટે, ચલો કંઈક યુવાન વયની ઢીંગલી બનાવીએ, ત્યારે એ રૂથ હેન્ડલર જેનું સર્જન કરે એ બાર્બી ડોલ ઢીંગલીનો પર્યાય બની જાય. આજે આપણે એમ નથી કહેતા કે મારે ઢીંગલી લેવી છે, આપણે કહીએ છીએ કે મારે બાર્બી ડોલ લેવી છે. આગવા દ્રષ્ટિકોણનું દ્રષ્ટાંત છે સ્ટીવ જોબ્સ, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, આ બધા એવા નામ છે. માર્ક ઝુકરબર્ગ, જેને કોઈ વિશ્લેષણની જરૂરત જ નથી. આપણા દરેકના ખિસ્સામાં કોઈ ને કોઈ સ્વરૂપે આ બધા સાથે જ રહેલા હોય છે 24 કલાક. જે લોકો આગવા દ્રષ્ટિકોણ ધરાવે છે, એ પ્રમાણે વિચારે છે, સમાજના ડરને બાજુ પર મૂકી અને એમાં અખંતથી લાગ્યા રહે છે, એ લોકો જ હંમેશા વ્યક્તિ વિશેષ બનતા હોય છે. ઈશ્વરે વિચારો કયા પ્રકારના કરવા એની આપણને સંપૂર્ણપણે સ્વતંત્રતા આપી છે. માત્ર નકારાત્મક, નાના, કુંઠિત કે સીમિત વિચારો કરવાનો એક તરફી ઉપાય નથી આપેલો. એની સામે મોટા, વ્યાપક, વિશાળ, દુરંદેશી અને એક નવો ચીલો ચાત્રે એ પ્રકારના વિચારો કરવાનો બહુ સારો વિકલ્પ આપેલો છે. એ નિર્ભર આપણા પર કરે છે કે આપણે દુનિયાને જોવાનો, જીવનને જોવાનો, વિભિન્ન વ્યક્તિઓને જોવાનો નજરિયો કેવો રાખીએ છીએ. જો આપણો નજરિયો દુનિયાને સુંદરમાં સુંદર જોવાનો હશે તો દુનિયા અદ્ભુત રળિયામણી છે જ. લિયો ટોલ્સ્ટોય બહુ સરસ વાત કહે છે કે એવરીવન થિંક્સ ટુ ચેન્જ ધ વર્લ્ડ બટ નો વન થિંક્સ ટુ ચેન્જ હિમસેલ્ફ. દરેક વ્યક્તિના જે દુનિયા બદલવી છે, પણ બની શકે કે માત્ર ને માત્ર આપણી નજર બદલી દઈએ, દુનિયા આપોઆપ બદલાઈ જશે. અને ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન કહે છે, ઇટ ઇઝ નોટ ધ સ્ટ્રોંગેસ્ટ ઓફ ધ સ્પીશીઝ ધેટ સર્વાઇવ્સ. સૌથી શક્તિશાળી કે સબળ પ્રજાતિ જ જીવે છે એવું નથી, નોર ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ વન ધેટ સર્વાઇવ્સ, નહીં કે માત્ર સૌથી વધારે બુદ્ધિશાળી. ઇટ ઇઝ ધ વન ધેટ ઇઝ ધ મોસ્ટ અડેપ્ટેબલ ટુ ચેન્જીસ, સમયની સાથે જે અનુકૂલન સાધી શકે છે, સમયની સાથે પોતાની જીવનશૈલી, પોતાની વિચારશૈલી, પોતાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે, એ પ્રજાતિઓ સૌથી વધારે ટકી રહે છે. અને જીવનની રમતમાં પણ જો ટકી રહેવું હોય તો સમયે સમયે આપણો નજરિયો, આપણો દ્રષ્ટિકોણ બદલતા રહીએ, એની સીમાડાઓને પાછળ ને પાછળ ધકેલતા રહીએ, એની વિશાળતા વધારતા જ જઈએ. દુનિયાનો ખૂણે ખૂણો આપણો પોતાનો જ છે. અને વિશ્વને જો આવી અચરજ ભરી નજરે જોવાનો એક અનોખો દ્રષ્ટિકોણ હશે તો બની શકે કે જીવન આપોઆપ એની દરેક દિશાઓ બદલી આપે. આ જગત સાચું સમજાય તને બદલી જો દિશા, બહાર ભીતર દુઃખ નહીં જણાય બદલી જો દિશા. એ જ બીબા ઢાળ જીવતર ક્યાં લગી જીવ્યા કરીશ, કંઈક નવું તારા વડે સર્જાય બદલી જો દિશા. ના જળ્યો સગળી રજા પાટ પછી પણ ક્યાંય જે શક્ય છે સામે ઊભું દેખાય બદલી જો દિશા. વંદે માતરમ.